દમણના દુનેઠા ગામે બળદને ચરાવવા નીકળેલા માલિકને બુટારા બનેલા બળદે શિંગડા મારાવી પેટના ભાગે ગંભીર ઈજા કરતા બળદ માલિકનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું। વિગતો મુજબ દમણના દુનેઠા ગામે બનેલા આ બનાવની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી, જ્યાં ફોરેસ્ટના કર્મચારી ઉપર પણ બળદે હુમલો કરી નીચે પાડી દીધો હતો। જો કે ત્યારબાદ ભારે જેમતના અંતે પાગલ બનેલા બળદ ઉપર કાબુ મેળવી શકાયો હતો। આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી। किस्मत वाला पेला बच्ची कहते पेला फॉरेस्ट वालों બે ત્રણ રીઝન હોઈ શકે। એક તો કદાચ જો એનું ટેમ્પરેચર એટલે તાવ ખૂબ મગજમાં ચડી ગયો હોય તો પણ એ પોતાનું સાનભાન ગુમાવી બેસે અને પછી નક્કી ન કરી શકે સામે પોતાનો માલિક છે અથવા બીજું કોઈ વ્યક્તિ છે એમ, અથવા ઘણી વખત જો હડકવાની શરૂઆતનો ફેઝ હોય તો પણ એવું થઈ શકે। એટલે પણ અમને હડકવા કદાચ ઓછું એવું લાગે છે, પોતાને કદાચ ટેમ્પરેચર હોય મગજમાં અને પાછું આ ખસી કરેલું નથી, એ ભૂલ છે, ભૂલોક નથી, એટલે એ કાંઈ મેલનેસ વધારે અને ગુસ્સાવાળો વધારે હોય। અત્યારે અમે તો એમને જનરલ એનેસ્થેસિયા આપ્યું છે, બેહોશ કર્યું, અને એમને જે બુલ આપણે જે ખસી કરવાનું હોય એ ખસીકરણ કરીએ તો બીજે ઘણી વ્યક્તિઓને પણ એ લગાડી દે, ઘણાને નુકસાન થવાની શક્યતા હોય, એનો પાવર તો 5-10 ગણો વધી જાય। રોજના જેમ અહીં બળદને એના પોતાના ખેતરમાં લાવે
અને એ શું કારણસર છે પતા ખબર નથી કે ભાઈ ઢોરને અચાનક કઈ પાછો એના પાસે ગયો તો ઢોરને એણે પોતાના માલિકના પર એવી બેરમીથી ઉપર અગાડના પગ મૂકીને માર્યા અને પોતાના શિંગડા અંદર ત્રણ ચાર જગ્યાએ ઘૂસાડેલા મેં જોયા છે એ તો આવી રીતે મારેલો હતો અને આજુબાજુ ખેતરમાં બીજા કામ કરતા હતા તો તે એણે જોયું કોઈ કોઈને માણસને મારતો છે એમ કરીને બૂમ કરી અને ત્યાં જોયું તો ભાઈ બળદ જ પોતાનાને મારતો હતો અને ત્યાં એને પહેલે જ એને એકદમ બેરમ મારી નાખેલો હતો તો પછી આવીને જોયું તો બી બળદ એના પર મારતો હતો ને લોકોએ ફિર લાકડા ને એવું થી થોડું એને કંટ્રોલમાં લેવાનું કર્યું પછી નહીં થયું તો એને દોરડું કાપી ને પછી એને માણસને લઈ ગયા તો એ એકદમ રીતે મરી ગયેલો હતો. અહીં 9:30 વાગ્યાની વાત છે અને 9:30 પછી 2.5 કલાક પછી આ ગામના યુવાનો થોડી હિંમત કરી અને એક ભાઈ ફોરેસ્ટનો જે હાથે એ લોકો હાથે ગયો અને થોડી હિંમત કરીને ગરામાં દોરડું નાખી અને ખજૂરીને ઝાડ પાસે બાંધી દીધું છે. સમાચારની રફતાર ચાલતી જ રહેશે તો જોતા રહો સત્ય ન્યૂઝ.